વાવની સગીરાના અપહરણ મામલે ગુજરાત માલધારી સેના પણ મેદાને આવી છે ગુજરાત માલધારી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી છે અને નવ દિવસમાં ન્યાય નહીં મળે તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથલી ગઈ હોવાની પ્રતિતિ કરાવતો એક બનાવ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં બન્યો છે વાવ તાલુકાની એક સગીરાના અપહરણને ચાર માસનો સમય વીતવા છતાં આજ સુધી સગીરાની ભાળ મળી નથી ત્યારે સગીરાને લઈને ગુજરાતી માલધારી સેના પણ મેદાનમાં આવી છે આજે પાલનપુર ખાતે ગુજરાત માલધારી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ સગીરાને સત્વરે શોધી લાવી આરોપીને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે આ સગીરાના અપહરણ મામલે ગત તારીખ ચૌદ ચાર બે હજાર એકવીસના રોજ અપહરણની ફરિયાદ માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે જેમાં આરોપીઓના નામજોગ વિગતો આપવા છતાં પોલીસે આજ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી પોલીસની ઢીલી નીતિના કારણે આરોપીઓ છાટકા બન્યા છે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના રાજમાં સ્ત્રીઓ સલામત હોવાની વાતો ગુલબાંગો સાબિત થઈ છે ત્યારે આ સગીરાને પરત લાવી આરોપીને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે આગામી દિવસમાં પરત સોંપવામાં આવે તો ગુજરાત સેના દ્વારા ઘેરાવ કરવા ઉગ્ર આંદોલન ઉચ્ચારવામાં આવી છે આજ રોજ અમે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માલધારી સમાજની દીકરીનું અપહરણ આજથી ચાર મહિના પહેલા જે કરવામાં આવ્યું છે એ અનુસંધાને મળ્યા છીએ અને એવી માંગ કરી છે કે માલધારી સમાજની દીકરીને વાલીઓનો પરત કરવામાં આવે અને આ કેસમાં જેટલા સંડોવાયેલા આરોપીઓ છે એ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી છે સાથે સાથે આજે ચાર મહિના કરતાં પણ વધારે સમય વીતતો આવ્યો છે તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી આના તંત્રની બેદરકારી પણ કહી શકાય અને ગૃહ મંત્રાલયનો કંટ્રોલ હવે તંત્ર પર જ્યારે ના રહ્યો હોય ત્યારે જ આવો કિસ્સાઓ બનતા હોય છે અને આવો કિસ્સાઓ બનવાનું હું સીધો આક્ષેપ તંત્ર પર એટલા માટે કરી રહ્યો છું કે આજે ચાર મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી જો કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોય તો આ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે હવે તંત્રને જાગવાની જરૂર છે જો આવાના આવા દિવસો ચાલતા રહ્યા તો ગુજરાતમાં મહિલાઓ માટે ખૂબ જ ભયંકર દિવસો આવવાના છે અને જે લોકો મહિલાઓના નામે સૌથી મોટા મોટા ફૂંફાટાઓ ફાંકા મારી રહ્યા છે ખરેખર એ લોકોને પણ શરમ થવી જોઈએ અને હું એ લોકોને ઠપકો પણ આપીશ કે તમે લોકો ફક્ત ને ફક્ત ટીવી ચેનલોમાં જઈને ડિબેટો જ કરશો ખાલી કાગળિયાના સ્ટીકરોમાં જ આ બધું રહેશે એટલે હું આ કેસમાં સંડવાયેલા તમામ આરોપીઓ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે અને વાલીઓના દીકરીને પરત કરવામાં આવે અને બીજું કે જવાબદાર અધિકારીઓને હું વિનંતી પણ કરું છું કે આ કેસનો તાત્કાલિક ધોરણે સોલ્વ કરવામાં આવે ગણતરી દિવ ગણતરીના દિવસોમાં દીકરીને એના વાલીઓનો પરત કરવામાં આવે અને આરોપીઓમાં આ આરોપીઓનો કડક કાર્યવાહી કરવામાં આવે અને કડક સજા કરવામાં આવે એવી માંગ કરું છું જો આવું નહીં થાય તો ગણતરીના દિવસોમાં આ મુદ્દો રાજ્યવ્યાપી મુદ્દો બનશે અને એની તમામ જવાબદારી તંત્રની રહેશે અને ઉગ્રમ ઉગ્રી નીતિઓ માલધારી સમાજ અપનાવશે જેની પણ જવાબદારી તંત્રની રહેશે